કેમ છો દોસ્તો? મજામાં ને? આજે આપણે ધોરણ 10ની સપ્ટેમ્બર 2024ની જે પ્રશ્ન બેંક છે, જે એકમ કસોટી છે, એ એકમ કસોટીનું જે મોડલ પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છે. મિત્રો, તારીખ 12/9/2024ના રોજ જે તમારી એકમ કસોટી લેવાવાની છે એની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તે પણ આપણી ચેનલ ઉપર મુકાઈ જશે. વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો જેથી કરીને તમને લિંક મળી જશે. ચાલો તો શરૂ કરીએ. આ જે પ્રશ્ન બેંક છે તેનું જે મોડલ પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન સપ્ટેમ્બર 2024નું. પ્રશ્ન નંબર 1, યોગ્ય જોડકા જોડો. એમાં શિકારીને એને જોડીશું કલાપી સાથે, ચોપડાની ઇન્દ્રજાળને જોડીશું ચંદ્રકાંત પંડ્યા સાથે, માધવને દિઠ્ઠો છે ક્યાંય એને જોડીશું આપણે હરીન્દ્ર દવે સાથે. ત્યાર પછી છે, નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. એમાં પહેલું, શેના કારણે સાગના ઝાડ શણગારેલા હોય છે? તો આગિયાના કારણે સાગના ઝાડ શણગારેલા લાગે છે. શ્યામના નામનો મયંક ક્યાં ઉગે છે? તો શ્યામના નામનો મયંક મુરલીના આભમાં ઉગે છે. સમગ્ર વિશ્વ કોનો આશ્રમ છે? તો સમગ્ર વિશ્વ સંતોનો આશ્રમ છે. ગરીબોનું શોષણ કરનાર ચોપડાનો રંગ કેવો હતો? ગરીબોનું શોષણ કરનાર ચોપડાનો રંગ રાતો હતો. નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો. એમાં પહેલું, નર્મદા સ્નાન અંગેના લેખકના અનુભવો જણાવો. લેખક નર્મદામાં સ્નાન કરતા ત્યારે તેમને નર્મદા પોતાની હોય તેવી આત્મીયતાની અનુભૂતિ થતી. કાલાંતરોની સૃષ્ટિમાં નહાતા હોય એવું તેમને લાગતું. તેઓ નર્મદા જળની એક જ અંજલી ભરે તો હાથમાંનું જળ ભૂતકાળના બધા દ્રશ્યો વર્તમાનની સમીપતાને ત્રાદર્શ કરતા તેઓ ભૂખ તરસ બધું ભૂલી જતા. બીજો સવાલ, વાંસળીનો સૂર કદંબ તેમજ ધૂળ પાસે શા માટે જાય છે? વાંસળીનો સૂર વાંસળીથી કૃષ્ણ છૂટો પડી ગયો છે, તેથી કદાચ કૃષ્ણ જે વૃક્ષની ડાળી ઉપર બેસીને વાંસળી વગાડતા હતા તે કદંબ વૃક્ષને કૃષ્ણ વિશે પૂછવા જાય છે. એ રીતે તે વૃંદાવનના રસ્તાની ધૂળને પૂછે છે કે આ રસ્તે કૃષ્ણને ક્યાંય જતા જોયા છે ખરા? ત્રીજો સવાલ, કવિ પક્ષીને પામવા શું કરવાનું કહે છે? કવિ પક્ષીને પામવા કહે છે કે તેના ઉપર તીર ચલાવવાનું નથી પણ ક્યાંક છુપાઈને તેના મધુર ગીત સાંભળવાના છે. તેનાથી પક્ષીના મધુર કલરવનું સૌંદર્ય માણવા મળશે અને પક્ષી તેના પ્રભુ સાથે તારા હૈયામાં વાસ કરશે. નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દ એમાં ઘરોબો, એમાં આવશે વિકલ્પ બ, નિકટતા. વિશ્વને જોડીશું ક, જગત અને દુનિયા સાથે. ઋણને જોડીશું કરજ અથવા દેવું સાથે. ત્યાર પછી છે, નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ આપો. એમાં શાહુકારને જોડીશું ગરીબ સાથે, વફાદારીને જોડીશું બેવફાઈ સાથે અને કોમળને જોડીશું કઠોર સાથે. ત્યાર પછી છે, પત્ર લેખન કરો. તો અહીંયા જુઓ, વર્તમાન પત્ર વાંચવાથી થતા લાભ સમજાવવા માટે તમારા મિત્રને પત્ર લખવાનો છે. તો 13/12/2023ના રોજનો પત્ર છે. પ્રિય મિત્ર, સપ્રેમ નમસ્કાર. ઘણા દિવસો પછી આજે તારો પત્ર મળ્યો. પહેલાંની જેમ હવે તું માત્ર પુસ્તકીઓ કીડો રહ્યો નથી એ જાણીને મને અનહદ આનંદ થયો. હવે તું નિયમિતપણે છાપું વાંચવા લાગ્યો છે તે ખરેખર ખુશીની વાત છે. આજના વૈજ્ઞાનિક યુગમાં રોજ છાપું વાંચવું ખૂબ જરૂરી છે. દુનિયાના ખૂણા ખૂણાની સ્થિતિ વિશે જાણકારી મેળવવાનું અને સૌથી સરળ સાધન છે. તેના દ્વારા આપણને આપણા દેશ અને દુનિયાની રાજકીય પરિસ્થિતિનું જ્ઞાન મળે છે અને આપણા સમાજનું સાચું દર્શન થાય છે. વિદ્વાનોના વિચારો અને નેતાઓ એ વિવિધ સ્થળે આવેલા પ્રવચનોની માહિતી છાપા દ્વારા સહેલાઈથી આપણને મળી જાય છે. વાર્તા, કવિતા અથવા તો અન્ય સાહિત્યની સામગ્રી દ્વારા વર્તમાન પત્રો આપણું મનોરંજન કરે છે. સંપાદકોની સમીક્ષાત્મક લેખો આપણને માર્ગદર્શન આપે છે. વર્તમાન પત્રોનો આરોગ્ય વિભાગ સ્વાસ્થ્ય જાળવવામાં આપણને મદદરૂપ થાય છે. વેપાર ઉદ્યોગ વિશેની જાણકારી પણ વર્તમાન પત્રો દ્વારા જ મળે છે. એટલું જ નહીં, તેના દ્વારા ખેલ કૂદ, આકાશવાણી, દૂરદર્શન અને સિનેમા જગતના સમાચાર પણ મળે છે. ક્ષણે ક્ષણે આગળ વધી રહેલી દુનિયા સાથે આપણે કદમ મિલાવીને ચાલી શકીએ છીએ અને વર્તમાન પત્ર દ્વારા જ શક્ય છે. તો આ રીતે આપણે આખો પત્ર જે છે તે લખી શકીએ. ધોરણ 10ની તારીખ 12/9/2024ના રોજની ગુજરાતી અને વિજ્ઞાન વિષયની જે એકમ કસોટી છે તે એકમ કસોટી 12/9/2024ના રોજ આપણી ચેનલ ઉપર મુકાઈ જશે. સંપૂર્ણ પ્રશ્ન બેંક જે છે તેનું સોલ્યુશન. તો આ પ્રશ્ન બેંકની PDF જો તમારે જોઈતી હોય તો આપણા એપ્લિકેશન ઉપરથી મળી જશે, અથવા તો અહીંયા તમને લિંક આપેલી છે એના ઉપરથી મળી જશે, અથવા આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો તો વોટ્સઅપ ગ્રુપની અંદર પણ લિંક મળી જશે. અને વોટ્સઅપ પર PDF સીધી જોઈતી હોય તો અહીંયા નંબર આપેલો છે, નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો. ત્યાર પછી છે, અહેવાલ લેખન, જેના કુલ 3 ગુણ છે. તમારી શાળામાંથી નિવૃત્ત થતા શિક્ષકના વિદાય સમારંભનો અહેવાલ લેખક 100 શબ્દોમાં લખો. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે અહેવાલ લેખન દર્શાવેલો છે. ફરી મળીશું મિત્રો આપણે તારીખ 12/9/2024ના રોજ વિજ્ઞાન અને ગણિત વિષય વિજ્ઞાન અને ગુજરાતી વિષયની જે એકમ કસોટી છે તેના સંપૂર્ણ સોલ્યુશન સાથે.